મેજર લિટલ ગોગોઈ અને કાશ્મીરી મહિલા હોટલમાં સાથે ગયાની ઘટના સામે આવ્યા બાદ હિઝબુલ મુજાહિદીને એક ઓડિયો જાહેર કર્યો છે. ઓડિયોના માધ્યમથી હિઝબુલ મુજાહિદીના કમાન્ડર રિયાઝ નાયકુએ ધમકી ભર્યા સ્વરે ચેતવણી આપી છે. રિયાઝ નાયકુ કાશ્મીરી છોકરીઓને ભારતીય સેનાના સંપર્કમાં નહીં આવવા ધમકી આપી છે. જોઈએ અહેવાલ. હિઝબુલ મુજાહિદ્દીનના કમાન્ડર રિયાઝ નાયકુએ કાશ્મીર ઘાટીની મહિલાઓને ભારતીય સેનાના જવાનોથી દૂર રહેવાની ધમકી ભર્યા સ્વરે ચેતવણી આપી હોવાનો ઓડિયો જાહેર થયો છે. હિઝબુલ મુજાહિદ્દીનના કમાન્ડર રિયાઝ નાયકુએ એક ઓડિયો ટેપ જાહેર કરીને કાશ્મીર ઘાટીની મહિલાઓને સેનાના જવાનોથી દૂર રહેવાની ધમકી આપી, કેમ કે તેનો આરોપ છે કે ભારતીય સેના દ્વારા આતંકવાદીઓને પકડવા માટે યુવતીઓનો ઉપયોગ હની ટ્રેપના રૂપમાં કરવામાં આવી રહ્યો છે. તેણે જાહેર કરેલો ઓડિયો શબ્દશઃ જોવામાં આવે તો તેણે તદ્દન હંબગ કહી શકાય તેવા આરોપ લગાવતા ઓડિયોમાં કહ્યું કે અમને જાણકારી મળી છે કે ભારતીય સેના કાશ્મીરી છોકરીઓને હની ટ્રેપમાં ફસાવીને તેમનો ઉપયોગ જાસૂસીના રૂપમાં કરી રહી છે. અમને જાણકારી મળી છે કે સેના કાશ્મીરી છોકરીઓને બ્લેકમેલ કરીને અમારી વિરુદ્ધ ઉતારી રહી છે. હિઝબુલ કમાન્ડર રિયાઝ નાયકુએ કાશ્મીરના નાગરિકોને પણ ધમકી આપી છે. તેણે કાશ્મીરી નાગરિકોને ધમકી આપીને જણાવ્યું કે તમે પોતાની દીકરીઓને આર્મી ટૂર પર ન મોકલો, અમે એવા માતા પિતાને માફ નહીં કરીએ જે પોતાની દીકરીઓને આર્મી ટૂર પર મોકલી રહ્યા છે. જો શિક્ષકોએ વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓને આર્મી ટૂર પર મોકલવા દબાણ કર્યું તેવા શિક્ષકોને પણ અમે બક્ષવામાં નહીં આવે. ખરેખર તો ભારતનું ખાઈને ભારત વિરુદ્ધ જ ઝેર ઓંકતા આવા આતંકીઓથી જ ભારતીય મહિલાઓએ દૂર રહેવાની જરૂર છે. તેમની આવી ઓડિયો ટેપથી ભારતીયોના સેના પ્રત્યેના સન્માનમાં કોઈ ઓટ આવવાની નથી. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ,